નકલી રેમડેસીવર ઇન્જેક્શન બનાવતી ફેક્ટરી ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ હાલમાં ચાલતી કોરોના વાયરસ મહામારીમાં કોરોના પોઝિટિવ દર્દીઓને આપવામાં આવતી રેમડેસિવિર ઇન્જેક્શનની અછતના કારણે કેટલાક ઈસમો ઇન્જેક્શનોનું બ્લેક માર્કેટિંગ કરી વેચાણ કરતા હોય જેથી તેઓના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતની સૂચના સીપી શ્રી ડૉક્ટર શમશેર સિંઘ તથા એડ સીપી શ્રી ચિરાગ કોરાડિયાના તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી જયદીપસિંહ જાડેજા તથા એસીપી શ્રી ડીએસ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના શ્રીઓ તથા કર્મચારીઓ કાર્યરત હતા દરમિયાન નાયબ પોલીસ કમિશનર શ્રી જયદીપસિંહ જાડેજાનાઓના મળેલ માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સોલંકી તથા વીઆર ખેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણીયાઓની અલગ અલગ ટીમો બનાવી કુલ નેવું રેમડિસિવર ઇન્જેક્શન સાથે પાંચ ઇસમોને ઝડપી પાડવામાં આવેલ આ બાબતે ક્રાઇમ બ્રાન્ચના ગુના રજિસ્ટ્રેશન નંબર પાંચ ઇક્વલ બે હજાર એકવીસ ઇન્સ્પેક્ટર કલમ ચારસો વીસ એકસો ચૌદ તથા આવશ્યક ચીજ ચીજવસ્તુ અધિનિયમ ત્રણ સાત અગિયાર તથા ડિસ્ચાર્જ મેનેજમેન્ટ એક્ટ ત્રેપન તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ સત્યાવીસ મુજબ ગુનો રજીસ્ટ્રેશન કરી આગળની વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકીએ સંભાળી આ ગુનામાં આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપી જતીન પટેલ અન્ય આરોપી બહેન નઈમબેન વોરા થકી વિવેક મહેશ્વર પાસેથી રેમડેસિવિર ઇન્જેક્શનોનો જથ્થો મેળવતો હોવાની હકીકત આધારે તપાસ કરતા આ વિવેક મહેશ્વરીનાઓએ વધુ જથ્થો વડોદરા રાધવપુરામાં આવેલ ગોડાઉનમાં રાખેલ છે જે ગોડાઉનમાં તપાસ કરતાં ડુપ્લિકેટ રેમ રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવા સ્ટીકરો ખોખાઓ મળી આવતા તમામ જથ્થો કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ લોકસામના ન્યૂઝ વડોદરા